માટે એક ગાર્ડનનું ડેવલપમેન્ટ કરાવ્યું છે. જો કે મહત્વની બાબત એ છે કે આ ગાર્ડન જે જગ્યાએ બન્યું છે તે જગ્યાએ પહેલાં કચરાનો મોટો ઢગલો હતો અને આ ઢગલાને હટાવવા માટે અહીં એક ગાર્ડનનું ડેવલપમેન્ટ કરવા માટે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત ટેક્સટાઇલ એસોસિએશન છેલ્લા ઘણા સમયથી બબાલ ચાલતી હતી, જેનો અંત નહીં આવતા આખરે પાંડેસરા જીઆઈડીસી અહીં એક ગાર્ડનનું ડેવલપમેન્ટ કર્યું છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલા કોમન પ્લોટમાં છેલ્લા 10 વર્ષથી આજુબાજુના લોકો કચરો ફેંકી જતા હતા, જેના કારણે ગંદકી થઈ હતી. આ જગ્યામાં ગંદકી ન થાય તે માટે એક ગાર્ડન બનાવવા માટે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને ટેક્સટાઇલ એસોસિએશને રજૂઆત કરી હતી, પરંતુ બંને જવાબદારી લેવાની ના પાડતા છેલ્લા 2 વર્ષથી વિચાર કરી આખરે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન દ્વારા આ જગ્યાને સાફ કરાવીને એક ગાર્ડન બનાવવાની શરૂઆત કરાઈ હતી. અને આજે આ જગ્યા પર પાંડેસરા જીઆઈડીસી દ્વારા એક અમૃત વણ બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં એક પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે કે જેવું વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન છોડે. આ ગાર્ડન આશરે લગભગ 6000 વારમાં ફેલાયેલું છે અને મૂળ જગ્યા સેન્ટ્રલ પાર્કની સીઓપીની જગ્યા હતી. સીઓપીની જગ્યામાં લોકોએ છેલ્લા 10 વર્ષમાં કચરાનો ઢગલો બનાવવા માટે અને કચરો ફેંકવા માટેનો દુરુપયોગ થતો હતો. ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી અમે લોકો વિચાર કરતા હતા કે આ વિસ્તારને કચરા મુક્ત કરવો છે. આ બાબતે અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જીઆઈડીસી વગેરે સંસ્થાઓ જોડે વાત કરી, પણ અમને કંઈ બહુ ત્યાંથી પ્રતિસાદ નહીં મળ્યો. એટલે પછી અમારા એસોસિએશનમાં અમે એવો વિચાર કર્યો અને અમારા સભ્યોએ અમને એવી પ્રેરણા આપી કે આપણે જ આપણા સ્વખર્ચે અહીંયા એક ગાર્ડનનું નિર્માણ કરવું જોઈએ, જેથી કરીને કોમન ઓપન સ્પેસનો ઉપયોગ અને પ્રયોગ ગાર્ડન તરીકે વિકસે અને પાંડેસરામાં હરિયાળી ક્રાંતિ આવે અને ગ્રીન સ્પેસનો વધારો થાય અને ઓક્સિજનનું પ્રમાણ વધે, એ આશયથી અમે આ ગ્રીન સ્પેસ ગાર્ડન ડેવલપ કરેલો છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં પર્યાવરણની જાળવણી માટે અને લોકોનું સ્વસ્થ જળવાઈ રહે તે માટે અમૃત વન 2 ગાર્ડનનું નિર્માણ કરાયું છે. આશરે 6000 વારમાં ફેલાયેલું છે અને મૂળ સેન્ટ્રલ પાર્કની સીઓપીની જગ્યા છે. આ જગ્યામાં લોકો છેલ્લા 10 વર્ષમાં કચરાનો ઢગલો બનાવવા માટે અને કચરો ફેંકવા માટેનો આ જગ્યાનો દુરુપયોગ થતો હતો. ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી પાંડેસરા જીઆઈડીસી એસોસિએશનના સભ્યો અને અધ્યક્ષ વિચાર કરતા હતા કે આ વિસ્તારને કચરો મુક્ત બનાવવો છે. આ બાબતે સુરત મહાનગરપાલિકા અને જીઆઈડીસીની વિવિધ સંસ્થાઓ સાથે ચર્ચાઓ કરી હતી, પણ કોઈ સારો પ્રતિસાદ મળ્યો ન હતો. ત્યારે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશનના સભ્યો દ્વારા પ્રેરણા મળી કે આપણે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારને કચરા મુક્ત અને પર્યાવરણની જાળવણી અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પાંડેસરામાં ઓક્સિજનનું પ્રમાણ વધે તે હેતુથી સ્વયંભૂ સહકર્ચી આ ગાર્ડનનું નિર્માણ કરવું જોઈએ. કોમન ઓપન સ્ટેટનો ઉપયોગ અને પ્રયોગ ગાર્ડન તરીકે પાંડેસરામાં હરિયાળી ક્રાંતિ આવે અને ગ્રીન પેસનો વધારો થાય, ઓક્સિજન વધે તે આશ્રયથી આ ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 350 ટ્રક ભરીને કચરો અહીંથી અમે રિમૂવ કરેલો છે અને બીજી એવી લગભગ 300 ટ્રક જેટલી માટી પુરાણ કરેલું છે. અને અત્યારે આપ જોઈ શકો છો આ ફક્ત 2 મહિનાનું જે ડેવલપમેન્ટ છે આખા ગાર્ડનનું, એ આપ જોઈ શકો છો કે 2 મહિનાની અંદર ઘણી બધી જાતના ફૂલો પણ અહીંયા નિર્માણ પામ્યા છે, ફૂલ ઉગવા માંડ્યા છે, મોટા બીજા ઝાડ ફ્રૂટ્સના બી અહીંયા ડેવલપ થયા છે. આંબો છે, ચીકુ છે, લીંબુ છે, જમરૂક છે, એવા બધા ઘણા ઝાડ પણ અમે અહીંયા રોપેલા છે. પ્લસ વાંસ છે, પીપળો છે, લીમડો છે, વડ છે, આ બધા પણ ખૂબ મોટા પ્રમાણમાં ઝાડ અમે અહીં રોપેલા છે, જે લગભગ આવતા વર્ષ સુધીમાં ખૂબ મોટા કદાવર ઝાડ બનીને આપની સમક્ષ આવશે. અને આપણે આવતા વર્ષે અહીંયા મળશું તો આપને ખૂબ એક મોટું જંગલ જેવું ગાર્ડન જોવા મળશે. પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં સેન્ટ્રલ પાર્ક સીઓપીની જગ્યા પર પહેલા કચરાનો મોટો ઢગલો હતો. લોકો છેલ્લા 10 વર્ષથી આ જગ્યાને કચરાનો ઢગલો બનાવવા અને કચરો ફેંકવા માટેનો દુરુપયોગ કરતા હતા. ત્યારે આ જગ્યાને ગાર્ડન બનાવવા માટે 350 જેટલી ટ્રકો ભરી કચરો હટાવવાની કામગીરી કરવામાં આવી અને 300 જેટલી ટ્રક ભરી માટીનું આ જગ્યા પર પુરાણ કરાયું છે. માત્ર 2 મહિનામાં ગાર્ડનમાં હરિયાળી છવાઈ ગઈ છે. સરસ મજાના જાત જાતના ફૂલો આવવા માંડ્યા છે, જેમાં ગુલાબ, મોગરા, ગલગોટા, ગુલઝરી, રજનીગંધા, લીલી સરસ મજાના જે સુગંધિત ફૂલના જે છોડ છે તે વાવ્યા છે અને ઓક્સિજન આપે તેવા આંબા, ચીકુ, જમરૂક, પીપળા, લીમડાના વડ,
બસનારી જેવા અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેથી પર્યાવરણની જાળવણી થાય, હરિયાળી ક્રાંતિ લવાય, ગ્રીન પેસમાં વધારો થશે અને એક વર્ષમાં વિશાળ વૃક્ષો તરીકે નિર્માણ થશે અને એક ગ્રીન જંગલ જોવા મળશે. લગભગ અમારા એસોસિએશનમાંથી 80 લાખ રૂપિયાનો ખર્ચ થયેલો છે, અને જે અમારા સભ્યોના ભોગે અને સભ્યોના સહકારથી આ નિર્માણ પામેલું છે. પાણી સંગ્રહ માટે અમે તળાવની વ્યવસ્થા કરી છે, કૃત્રિમ તળાવની, જેમાં લગભગ 10 લાખ લીટર પાણી, આ વરસાદ આવશે એટલે પાણી ભરાશે, અને એ જ પાણી પછી અમે આ પ્લાન્ટેશનમાં વાપરીશું, અને ઘટતું પાણી પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના કનેક્શનમાંથી મેળવીશું. લોકોને આ સુંદર ગાર્ડન જોવા મળશે, અને લગભગ હજુ 2 મહિના થશે આ ડેવલપમેન્ટ થતાં અને પ્લાન્ટ બધા જામી જતા, ત્યારબાદ અમે કોઈક ચોક્કસ સમય નિર્ધારિત કરશું કે જે સમયમાં અહીં લોકો આવીને હરી ફરી શકે, ગાર્ડનનો આનંદ માણી શકે. કે અમારો આશ્રય એટલો જ હતો કે જ્યારે ઇન્ડસ્ટ્રી અહીંયા કામ કરે છે અને ઇન્ડસ્ટ્રી અહીંયા થોડાક માત્રામાં પ્રદૂષણ બી વધારતી હોય, તો ઇન્ડસ્ટ્રીની ફરજના ભાગરૂપે હરિયાળી ક્રાંતિ કરવી બી જરૂરી લાગતી હતી, અને પાંડેસરા વિસ્તારમાં જે કંઈ બી આવા ખાલી પ્લોટ પડ્યા હોય અથવા કચરાના ઢગલા હોય તો ત્યાંથી તે હટાવી દઈને ત્યાં ગાર્ડન બનાવવા અને ગ્રીન સ્પેસ ડેવલપ કરવી અને મોટા નાના ઝાડલા ઝાડ રોપવા અને ઓક્સિજનનું પ્રમાણ આ વિસ્તારમાં વધે એવા આશયથી ઓક્સિજન વધારે ઇવોલ્વ કરતા ઝાડ પણ અમે રોપવાના છે, રોપેલા છે, અને આગળની બી અમારી પ્રક્રિયા ચાલુ રહેશે. પાંડેસરા જીઆઈડીસી એસોસિએશનના સભ્યો અને અધ્યક્ષ દ્વારા અમૃતવન બે ગાર્ડનનું નિર્માણ 80 લાખ રૂપિયાને ખર્ચે કરાયું છે. અમૃતવન બે ગાર્ડનમાં પાણી સંગ્રહ કરી શકાય તે માટે કૃત્રિમ તળાવ પણ નિર્માણ કરાયું છે, જેમાં લગભગ 10 લાખ લીટર વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય છે. આ પાણીનો ઉપયોગ ગાર્ડનની જાળવણી માટે વપરાશે, અને જો પાણી ઘટશે તો સુરત મહાનગરપાલિકાના પાણીના કનેક્શનમાંથી પાણી મેળવવામાં આવશે. આનંદ ગુરવ, નિર્માણ ન્યૂઝ, સુરત. અમદાવાદ ખાતે લંડનના મ્યુઝિક લવર્સ હસમુખભાઈ સોઢા આવી પહોંચ્યા હતા. લંડનમાં જંગલી મેન તરીકે જાણીતા હસમુખભાઈ સોઢા દ્વારા દિલ્હી